21 જૂનના વિશ્વ યોગ દિનની માન્યતા મળ્યા પછી વિશ્વભરમાં યોગની લોકપ્રિયતા વધવાને પગલે યોગ ટ્રેનર કે યોગ ગુરુ તરીકે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની ક્ષિતિજો ખુલી છે. જામનગરમાં આવેલ દેશની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં 1980થી યોગની પ્રવૃત્તિ થઈ છે. વર્ષ 1994માં યોગ કેન્દ્રની સ્થાપના અને 1995થી અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે, જે હવે રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો ધરાવતી દેશની એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એટલે કે ઇટરા અંતર્ગત ચાલે છે. સ્વસ્થવૃત યોગ નિસર્ગોપચાર વિભાગના વડા વૈદ્ય અર્પણ ભટ્ટ દ્વારા નોબત સાથેની વાતચીતમાં યોગ વિષયક અભ્યાસક્રમો અંગે માહિતી આપવામાં આવી હતી. નમસ્કાર. ઇન્સ્ટિટ્યૂટ ફોર ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એ આયુષ મંત્રાલય દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય મહત્વનું એકમાત્ર એવું સંસ્થાન ભારત અને વિશ્વભરમાં છે હાલ, જે આયુષમાં રહેલી જેટલી પણ પદ્ધતિઓ છે તેમાં શિરમોર ગણી શકાય. આ સંસ્થાનના સ્વસ્થવૃત અને યોગ વિભાગ અંતર્ગત વિગત ઘણા વર્ષોથી યોગની પ્રવૃત્તિ, નિસર્ગોપચારની પ્રવૃત્તિ, સામાન્ય જન માટે, વ્યાધિના ઉપચાર માટે, સ્વાસ્થ્યના સંવર્ધન માટે કરવામાં આવી રહી છે. આ સાથે સાથે એમાં મુખ્યત્વે શિક્ષણ અને અનુસંધાન એટલે કે રિસર્ચનું પણ કામ કરવામાં આવે છે. ગત 1980થી આ વિભાગમાં યોગની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી, એટલો લાંબો આનો ઇતિહાસ છે. વર્ષ 95થી યોગ વિભાગ અંતર્ગત 94માં યોગ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી, ત્યારબાદ વર્ષ 1995થી યોગ અને નિસર્ગોપચારના વિવિધ અભ્યાસક્રમો આ સંસ્થાનમાં ચાલુ કરવામાં આવ્યા, જે હાલ પણ ચાલુ છે. આવનારા દિવસોમાં હજુ બીજા ઘણા નવા અભ્યાસક્રમો આવવા જઈ રહ્યા છે, જેની ખૂબ ઘણી બધી ઉપયોગિતા જનસામાન્ય માટે પણ રહેશે અને સ્વાસ્થ્ય સંવર્ધન માટે પણ રહેશે. હાલે જે અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે તેમાં અત્યાર સુધી લગભગ 950 જેટલા દેશ વિદેશના વિદ્યાર્થીઓએ અભ્યાસ પૂરો કરેલ છે કે અભ્યાસ હાલ કરી રહ્યા છે. લગભગ 50 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ આ યોગ કેન્દ્રમાંથી પોતાના અભ્યાસક્રમ પૂર્ણ કરીને પોતપોતાના દેશોમાં પાછા સ્થિર થઈ ગયા છે. હજુ પણ બીજા વિદ્યાર્થીઓ આવનારા સમયમાં આવવાના છે. સ્વસ્થવૃત અને યોગ વિભાગ ITRA દ્વારા જે અભ્યાસક્રમો ચાલી રહ્યા છે તેમાં ડિપ્લોમા ઇન નેચરોપથી યોગ આયુર્વેદ, સ્વાસ્થ્ય શિક્ષણ 1 વર્ષનો ડિપ્લોમા છે જે કોઈપણ વિદ્યાશાખાના ગ્રેજ્યુએટ કરી શકે છે, 1 વર્ષ માટેનો આ અભ્યાસક્રમ છે અને એ સ્થાનીય રીતે રહીને કરી શકાય છે. બીજો એક જે અભ્યાસક્રમ છે તે CYED એટલે કે સર્ટિફિકેટ ઇન યોગ એજ્યુકેશન, જે 10મું ધોરણ કે તે ઉપર નું જે કાંઈ પણ અભ્યાસ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ માટે ખુલ્લો છે અભ્યાસક્રમ, અને એ 3 મહિનાનો પાર્ટ ટાઈમ અભ્યાસક્રમ છે જેમાં પ્રતિદિન લગભગ 3 કલાકનો અભ્યાસ હોય છે. DNET નો જે અભ્યાસક્રમ છે એમાં પ્રતિદિન 5-6 કલાકનો અભ્યાસ કરવાનો રહે છે. આ અભ્યાસક્રમો આગામી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં શરૂ થઈ જશે, આમ તો સપ્ટેમ્બરમાં જ શરૂ થઈ જશે, અને 31 જુલાઈ આ અભ્યાસક્રમ માટે અરજી કરવાની છેલ્લી તારીખ રાખવામાં આવેલી છે. આજકાલ આપણે જોઈએ છીએ કે યોગની જે પોપ્યુલારિટી છે, ઉપયોગિતા છે, લોકભોગ્યતા છે, ખૂબ વધી રહી છે અને ભારત સરકારે પણ જુદા જુદા યોગ શિક્ષકો અને જુદા જુદા સ્તરના યોગ અભ્યાસક્રમો માટે જ્યારે પોતાની તત્પરતા બતાવી છે ત્યારે જામનગર ખાસ કરીને અને ગુજરાતભરના લોકો માટે આ સંસ્થા દ્વારા આપવામાં આવતા પ્રમાણપત્રિત અભ્યાસક્રમોનું મૂલ્ય કેટલું હોઈ શકે તે વિચારવું રહ્યું. કારણ કે
સંપૂર્ણ ભારતમાં, સંપૂર્ણ વિશ્વમાં રાષ્ટ્રીય મહત્વનું સંસ્થાન આયુષની દ્રષ્ટિએ કહી શકાય તેવું આ એકમાત્ર સંસ્થાન છે. અને અહીંયાથી મળતા અભ્યાસક્રમના પ્રમાણપત્રો વૈશ્વિક લેવલે સ્વીકૃત પણ બને છે. એટલે સૌને જે રસ ધરાવતા હોય તેમને વિનંતી છે કે જેમ ઇન્કમટેક્સ ભરવામાં આપણે રાહ નથી જોતા, એમ આ અભ્યાસક્રમમાં જોડાવા માટે અરજી કરવામાં પણ રાહ ન જોઈએ. કારણ કે બંનેની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. વહેલો તે પહેલોના ધોરણે એમાં પ્રવેશ અપાય છે. મેરિટ ઓફકોર્સ એમાં એક આધાર રહે છે. એટલે જલ્દીથી આપ એમાં અરજી કરો અને યોગ બાબતમાં આપની જાણકારી, નિસર્ગોપચાર બાબતમાં આપની જાણકારી છે એ મેળવો. અગત્યના સચોટ તમામ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.